नमस्कार वाला विद्यार्थी, धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 5 गरीबी। गरीबी घटाड़वाना उपायोनी अंदर आपणे जोई गया एमां रोजगारलक्षी कार्यक्रम, रोजगारलक्षी कार्यक्रमोनी अंदर जे गरीबी घटाड़वा माटेना जे उपायोनी अंदर एक टॉपिक छे, तेनी अंदर जे गरीबी निवारण माटे जे देशमां रोजगारलक्षी कार्यक्रम अमलमां मूक्या छे जे नीचे प्रमाणे छे। जे रोजगारलक्षी कार्यक्रम होय ए गरीबी घटाड़वा माटे, पण एनो विस्तृत आपणे जोईए तो टूंकनो तरीके पूछी शकाय छे। तो एमां पहेलो मुद्दो छे संकलित ग्राम विकास कार्यक्रम अथवा स्वर्ण जयंती ग्राम रोजगार कार्यक्रम, जेनी अंदर आपे छठी पंचवर्षीय योजनानी अंदर आ कार्यक्रम गरीबोने मदद करवा माटे जुदा जुदा कार्यक्रमो अमलमां मूक्या। जे छठी पंचवर्षीय योजनामां ग्रामीण गरीबोने मदद करवा माटे जुदा जुदा कार्यक्रम संकलित करी 2 ઓક્ટોબર 1980 સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ જોવામાં શરૂ કરવામાં આવ્યો, જેની અંદર IRDP તરીકે ઓળખવામાં આવે છે। જે IRDP નું પૂરું નામ જોઈએ તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જે આપણે શોર્ટકટની અંદર પૂછી શકાય તો RDP નું પૂરું નામ તો ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ। જે સંકલિત ગ્રામ વિકાસ છે, જુદા જુદા કાર્યક્રમોનો ઉદ્દેશ કરી ગરીબો ઘટાડવાનો, જે ગરીબી સર માટે જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, જે ગરીબી ઘટાડી શકાય છે। સ્વરોજગારી આપતા જુદા જુદા 6 કાર્યક્રમો નીચે પ્રમાણે છે, જે આપણે ટૂંકની અંદર જે સંકલિત ગ્રામ વિકાસની અંદર જે કાર્યક્રમો જોવામાં આવે જે નીચે પ્રમાણે છે। જે IRDP જે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ TRYSEM જે 6 રૂપિયા માટે ગવર્નમેન્ટ તાલીમ આપતો પ્રોગ્રામ, DWCRA જે ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓ અને બાળકોને વિકાસનો કાર્યક્રમ, MWS જે 10 લાખ યોજનાનો આપતો જે પ્રોગ્રામ છે, જે SITRA ગ્રામ્ય કારીગરો માટે મદદ પૂરી પાડવા માટેનો જે પ્રાથમિક યોજના અને ગંગા કલ્યાણ યોજના, આ યોજનાઓ દ્વારા આપણે સ્વરોજગાર માટે જે જોવામાં કાર્યક્રમો આવે છે, જે સ્વરોજગાર માટે જે સ્વરોજગારનો જે સ્વર્ણ જયંતી ગ્રામ રોજગાર કાર્યક્રમ, એ આપણે આ કાર્યક્રમ દ્વારા જે 1 એપ્રિલ 1999 જે આ કાર્યક્રમ અમલમાં આવ્યો, જેમાં ગરીબોને જુદા જુદા કાર્યક્રમો દ્વારા જે સ્વરોજગાર આપવામાં આવે છે, આ કાર્યક્રમ દ્વારા જે આપણે ગરીબી નિવારી શકીએ છીએ। અંદર જે વેતન રોજગારી કાર્યક્રમ, જે આ કાર્યક્રમ ગરીબી દૂર કરવા માટેની એક વ્યૂહરચના છે, જેની અંદર જે લોકો પાસે શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હોય તેમને રોજગારી પૂરી પાડવાનો ઉદ્દેશ આ વેતન દર રોજગારી કાર્યક્રમમાં જોવા મળે છે, જેની અંદર પૂર, દુષ્કાળ, અસર, અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન જે રોજગારી પૂરી પાડવા, એટલે કે પૂર, દુષ્કાળ, અસર અને અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન રોજગારી પૂરી પાડવામાં આવે છે, તેમજ શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે, આના દ્વારા વેતન રોજગારી કાર્યક્રમ જોવા મળે છે। જે વેતન રોજગારી કાર્યક્રમ અંદર જે 2 પ્રોગ્રામો સમાવેશ થાય છે, જેની અંદર જવાહર રોજગાર યોજના અને રોજગારી મોડેલ યોજના, આની અંદર આપણે ગરીબી નિવારી શકીએ છીએ, જે ગરીબી ઘટાડવાના જોવા મળે છે જે રોજગારલક્ષી કાર્યક્રમ। ત્રીજું છે પ્રધાનમંત્રી રોજગાર યોજના, જેને PMRY તરીકે ઓળખવામાં આવે છે, જે 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રો, જે આપણે સંગઠિત ક્ષેત્રો દ્વારા જે જોવામાં આવે છે કે રોજગારીના અંદર જે સ્થગિત થયા હતા, તેમજ જાહેર ક્ષેત્રનો વિકાસ અટકી ગયો હતો, જેની અંદર આપણે જે આ પ્રધાનમંત્રી રોજગાર યોજના દ્વારા જે બેરોજગારીને દૂર કરવા માટે જે દર વધવા પામ્યો હતો, જેની અંદર આપણે પ્રધાનમંત્રી રોજગાર યોજના દ્વારા તે દૂર કરી શકાય છે। આ પરિસ્થિતિની અંદર જે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જે આપણે આ જે 1990ના દાયકાની અંદર જે સ્વરોજગારો માટે જે બેરોજગારો વધી ગયા હતા તેને દૂર કરવા માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના અમલમાં આવી, જેનો મુખ્ય હેતુ એ હતો જે શિક્ષિત બેરોજગારોને મદદ કરીને સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા અને મદદ કરવાનો હેતુ હતો, જેની અંદર જે બેરોજગારો એટલે જે શિક્ષિત બેરોજગારો એમને આપણે સાહસ દ્વારા જે અંદર બેરોજગારો હતા એમને સરકાર દ્વારા પ્રધાનમંત્રી
रोजगार योजना द्वारा सहाय आपनी लोन द्वारा इमने पशुपालक वगैरह द्वारा लोन आपी इमने स्वरोजगारों योजना अमल में आई ए गरीबी दूर करने उपाय जवाया अंदर जो रोजगार लक्षी कार्यक्रमों से अंदर राष्ट्रीय रोजगार मैदरी योजना जेने टूंक में नरेगा एट नेशनल रूरल एम्प्लॉयमेंट गेरंटी एक्ट जे 2000 वर्ष 2005 अंदर राष्ट्रीय पांचनी अंदर वर्ष 2005 अंदर राष्ट्रीय रोजगार मैदरी योजना कानून के नरेगा एट मंजूर कर राष्ट्रीय रोजगार वैधनो हेतु सार्वजनिक निर्माण कार्यक्रम हेठ संपत्ति उभी करी दर वर्षे ग्रामीण अने शहरनी अंदर जे गरीब कुटुंबना जे लोको छे एक व्यक्ति ने ओछामां ओछो 100 दिवस जे रोजगारी उभी पाडवामां आवे छे जेनो मुख्य हेतु छे जे वर्ष 2009 नी अंदर नरेगा ने सुधारीने महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार गेरंटी कानून योजना जेने अंदर जे मरेगा तरीके नो जे स्वरूप आपवामां आव्युं जेनुं पूर्ण नाम छे महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गेरंटी एक्ट जे 2009 नी अंदर जे आ सुधारो करीने जे अंदर जे नरेगा छे एने सुधारो करीने ओळखवामां आव्युं जनधन योजना जे गरीबी दूर करवा माटे ना उपाय नी अंदर जे जनधन योजना छे तेनी अंदर आपणे जोवा जोईए तो जे शॉर्टकटनी अंदर एटले के टूंक डॉटनी अंदर पूछी शकाय तो गरीबीनी अंदर जे जड़मूळथी जे उखाड़वामां आवे छे एटले जे गरीबीनी अंदर जे जड़मूळथी जे घा करवा माटेनी योजना एटले जनधन योजना जे अंदर गरीबीना मूळमां जे घा करवानी अंदर जे महात्मा कांक्षा जे योजना छे તે જનધન યોજના જેની શરૂઆત 28 ઓગસ્ટ 2014 દિવસે થઈ જે જનધન યોજના અંતર્ગત ગરીબી કુટુંબોને અંદર જે 70 બેંકોની અંદર જે સેવાનો લાભ મળી શકે તે માટેની આ યોજના શરૂઆત કરવામાં આવી જે અંદર બેંકની અંદર ખાતા ખોલવામાં આવ્યા હતા જે સરકાર તરફથી મળતા લાભો સીધા જે જનધન યોજનાની અંદર જે ખાતા ખોલાવવાની અંદર એના અંદર જે સીધે સીધા લાભો મળી શકે જે શરૂઆતની અંદર જે પ્રથમ દિવસે જે અંદર જે જનધન યોજના દ્વારા જે ખાતા ખોલવામાં આવ્યા છે એમાં પ્રથમ દિવસે 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જે 8 જાન્યુઆરી સુધીમાં 12.58 લાખ કરોડ જેની અંદર 10,590 કરોડ ની થાપણ મૂકવામાં આવી હતી જે જનધન યોજનાની અંદર જે બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને ગરીબ કુટુંબો બેંકની અંદર જે સેવાનો લાભ લઈ શકે અને બેન્કિંગ સેવા દ્વારા જે ગરીબી કુટુંબના જે લોકો છે તે જે જનધન યોજનાના ખાતા ખોલાવવા દ્વારા જે બેંકની અંદર જે આકર્ષાઈની અંદર જે બેંકોની અંદર જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તેની અંદર જનધન યોજનાની અંદર જે પ્રાદેશિક અસમાનતા જોવા મળતી હતી તે દૂર કરવા માટે અંદર જે જનધન યોજના દ્વારા ગરીબ લોકોને ખાતા ખોલાવવામાં જે જનધન યોજના દ્વારા જે મુખ્ય વિશેષતા એ છે કે તેમના શૂન્ય ખાતાઓ અંદર જે ખાતું ખોલવાની અંદર એટલે ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાની આવે છે જેના અંદર જે બેંકની અંદર ખાતોદાર જે 5 માસ સુધી જે અંદર જે ખાતું ખોલે એમાં 5,000 રૂપિયા સુધીનો જે છે એ ઓવરડ્રાફ્ટ મળી શકે છે જેની અંદર 26 જાન્યુઆરી પહેલાં જે ખાતું ખોલવાની આવે અને જીવન વીમા દ્વારા જે સીધે સીધો લાભ મળી શકે છે જે ગરીબી કુટુંબ દ્વારા જે ધરાવતા લોકો છે એમને જનધન યોજના દ્વારા સરકાર દ્વારા સીધો સીધો લાભ મળી શકે જે બચેટિયા લોકો છે આપણે પહેલાં જે શરૂઆતની અંદર જે ખેડૂત લોકો છે એમને જે સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી તે રાહત સીધે સીધી જે જનધન યોજના દ્વારા જે છે એમના ખાતાની અંદર જ જમા થઈ ગયા પણ શરૂઆત પહેલાં જે લોકો હતા એ વચેટિયા અધિકારીઓ થઈ જતા હતા એટલે એ ખેડૂત લોકોને લાભ મળી શકતો ન હતો પણ સરકાર દ્વારા જે આ યોજના છે એ ગરીબોને સીધે સીધો લાભ મળી શકે તે માટેની યોજના છે જે સૂક્ષ્મ ધિરાણ જે માઇક્રો ફાઇનાન્સ દ્વારા જે ધિરાણ જે ગરીબોના મૂળની અંદર જે જડમૂળથી ઉખાડવાની યોજના છે જેને જનધન યોજના તરીકે ઓળખવામાં આવે છે જે પરીક્ષાની અંદર તરીકે પૂછાય તો સારી રીતે લખી શકાય